નમસ્કાર. નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝેરવાર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝેરવાર કાર્યક્રમ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે લોકસભા ચૂંટણી 2024 ને લઈને. લોકસભા ચૂંટણી 2024 ને લઈને અત્યારે હાલ તો તમામ પક્ષો રાજકીય મેદાનમાં અત્યારે હાલ તો આવી ગયા છે. તમામ રીતે અત્યારે હાલ તો રાજકીય પરિસ્થિતિને સૌથી પહેલાં તો એક્ઝામિન કરી રહ્યા છે અને ત્યારબાદ ક્યાંક નિર્ણય કયો, એ નિર્ણય બાદ શું થશે શું નહીં, રાજકીય સમીકરણ અત્યારે તો કેવા પ્રકારના જોવા મળશે તેને લઈને ચર્ચાઓ થતી હોય છે. સાથે જ્યારે કોંગ્રેસની પણ વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા પણ જે સૌથી પહેલાં 19 જિલ્લાના પ્રમુખો સાથે મુલાકાત કરવામાં આવી હતી, ગુજરાતને લઈને પૂરેપૂરી તૈયારીઓ દર્શાવવામાં આવી હતી. સાથે સાથે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પણ અત્યારે તો જોવા મળી છે. આસામ ખાતે ક્યાંક એમ કહેવાય કે વિરોધ પણ જોવા મળ્યો, મંદિરમાં જવા દેવામાં આવ્યા ન હતા. અને સાથે ક્યાંક રાહુલ ગાંધી દ્વારા એક નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે અમુક જ વ્યક્તિઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે અને અમુક મંદિરમાં જ પ્રવેશ આપવામાં આવતો હોય છે, તેવું એક નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું. સાથે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો જે મેનિફેસ્ટો જે જાહેર કર્યો હતો તેમાંથી 2-3 કામ પૂર્ણ થઈ ગયા છે અને જે એક મહત્ત્વનું કામ હતું અયોધ્યા રામ મંદિરનું, તેનું પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થઈ ગયો છે. અને હવે એ ફોકસ છે તમામ લોકસભા બેઠકને લઈને કે જ્યાં થોડીક એમ કહેવાય કે બાજી હાથમાંથી જાય તેમ છે. ગુજરાતની વાત કરીએ સૌથી પહેલાં તો ગુજરાતમાં પણ 26 લોકસભા બેઠકો જીતવા માટે જેપી નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે છે. જેપી નડ્ડાએ જે 26 સાંસદોના કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું, સાથે તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતની જનતા ઉપર મને વિશ્વાસ છે કે 26 લોકસભા સીટો તેઓ જીતાડીને અમને આપશે. સાથે ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં અત્યારે તો નબળી જોવા મળી રહી છે તેની ઉપર સૌથી વધારે ફોકસ કરે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સંજીવભાઈ પંચોલી, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. સાથે જયવંતભાઈ પંડ્યા, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. અને સાથે અશોકભાઈ પંજાબી, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ છે. આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જયવંતભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. સૌથી પહેલાં આપણે ગુજરાતની વાત કરીએ. જયવંતભાઈ, ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો છે. 26 લોકસભાની બેઠકોને લઈને સૌથી પહેલાં મુકુલ વાસની, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રભારી છે, તેમણે 19 જિલ્લાના પ્રમુખો સાથે બેઠક કરી હતી. ગુજરાતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને પણ તેમના દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને સાથે આજની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રણશિંગો ફૂંકી દીધું છે અને તેમાં પણ એમ કહેવાય કે 26 જે લોકસભાના સાંસદો છે તેમના કાર્યાલયના ઉદ્ઘાટન પણ આજે કરી લીધા. ગુજરાતની પરિસ્થિતિને લઈને સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા, અને સાથે એક બીજો મહત્ત્વનો સવાલ એ પણ કે ક્યાંક હજુ પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ થોડુંક મનોમંથન કરવાની જરૂર છે, કારણ કે આ વખતે 1-2 સીટ ભારતીય જનતા પાર્ટી માટે પણ અઘરી સાબિત થાય તેવી શક્યતાઓ છે. એક વોટ્સઅપ મેસેજ ફરે છે ગઈકાલનો કે રામ મંદિર થઈ ગયું પછી ચૂંટણી યોજવાની જરૂર છે, ખરી સીધા શપથ યોજવા જોઈએ. અને આપણે મજાક તરીકે લઈએ પણ એક વાત તો સત્ય છે કે રામ મંદિરને ઉદ્ઘાટન પછી અને એ બનતું હતું ત્યારે છેલ્લા અઠવાડિયામાં તમે જો એના ઘટનાક્રમ ઉપર નજર કરો તો કોંગ્રેસની અંદર પણ સીજે ચાવડા જેવા ધુરંધર નેતા સાંસદ અરે સોરી ધારાસભ્ય એ ભાજપમાં આવી ગયા. અર્જુનભાઈની વાત ચાલી રહી છે તો ગુજરાતમાં તો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી ગુજરાતમાં 26 બેઠક ભાજપને મળી હતી. અને બીજી વાત એ છે કે રામ મંદિરની વાતને આપણે એક બાજુ મૂકી તો પણ ભાજપ છે એ તમે જુઓ કે કોઈ એક પ્રયાસ છે બાકી નથી રાખવા માંગતા, કે નો સ્ટોન કીપ્સ અનટર્ન્ડ. એટલે એક પ્રકારનો આપણે એને આપણે ભારત અને નેધરલેન્ડની કે ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે આપણે બેલેન્સ જાળવવા માટે એવું કહીએ કે ભાઈ અફઘાનિસ્તાન બહુ મજબૂત છે તો મને લાગે છે કે ખોટું થશે. અત્યારની જે સ્થિતિ છે એ કોંગ્રેસ પ્રયત્ન કરી રહી છે, એવું નથી કે નથી કરી રહી. રાહુલ ગાંધીજી ભારત જોડો ન્યાય યાત્રા પણ કાઢી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી ભાજપની તરફેણમાં સંપૂર્ણપણે બધા જ સમીકરણો ફીટ બેસી રહ્યા છે. 1-2 બેઠક નબળી હશે તો પણ તમે જુઓ કે અમિત શાહ પણ પાછા પ્રવાસે આવતીકાલે આવી રહ્યા છે,
સતત આવી રહ્યા છે, વચ્ચે પણ આવ્યા હતા. એમના પ્રવાસો 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાથી દિવાળી ગઈ દિવાળીથી જ શરૂ થઈ ગયા હતા અને અત્યારે સતત આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી પણ આવવાના છે અને વર્ચ્યુઅલી તો સભાને સંબોધન કરે જ છે ઘણા બધા કાર્યક્રમોમાં. તો આ બધાની જો આપણે તાલમેલ બેસાડીએ અને એની સામે કોંગ્રેસનું પાસું જોઈએ તો કોંગ્રેસમાં મુકુલ વાસનિકજી આવતા હોય કે બધું બધું થતું હોય, પરંતુ અંદરખાને જે નિરાશા છે કાર્યકર્તાઓમાં. બીજી વાત એ છે કે આપની સાથે શું સંબંધન કરશે કે નહીં કરે એ પણ હજી લટકતો તલવાર છે. એ એમાં હજી કોઈ નિવેડો આવ્યો નથી. બેઠકો થઈ છે દિલ્હીમાં, પરંતુ એમાં ગુજરાતમાં શું થશે એ હજી અંતિમ એની નથી. ભરૂચમાં તમે પટેલના દીકરી એના બોર્ડ લાગેલા હતા. એટલે આ બધા પાસાનો વિચાર કરીએ તો ભાજપની અત્યારે સંપૂર્ણપણે મજબૂતાઈ દેખાઈ રહી છે. જયવંતભાઈ, ભારતીય જનતા પાર્ટીની ચલો મજબૂતાઈ તો છે, ચલો એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પણ જયવંતભાઈ, જે પ્રમાણે આપ પણ ઘણા વર્ષોથી ચાલતો રાજકીય પરિસ્થિતિને અત્યારે જે મૂલ્યાંકન કરી રહ્યા છો, પણ આ વખતે એવું લાગતું નથી કે એક બે સીટ ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે પણ થોડીક હાર્ડ છે? તેમ એટલે હોય શકે પાટણની કે ભરૂચની હોય શકે, પણ અંતિમ વાત એ છે કે અંતિમ વાત સમીકરણ કેવી રીતના ફીટ બેસે છે. શું કોંગ્રેસ અને આપ છે સંયુક્ત રીતે જો નહીં લડે તો પાછા મત કપાવવાના છે? બીજી વાત એ છે કે જોશે કઈ રીતના કોને ઉભા રાખશે, કારણ કે કોંગ્રેસમાં સ્પષ્ટતા હોય છે. તમે જુઓ કે આજે ભાજપે કાર્યાલયનું ઉદઘાટન કરી નાખ્યું અને કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી વિપક્ષ હોવા છતાં, તમારે જયારે વિપક્ષમાં હો આપ વાળા છે, તમે વિધાનસભા ચૂંટણી યાદ કરો, તેમણે કેટલા વખત પહેલા જાહેર કરી દીધા હતા ઉમેદવારો, તો એ પ્રમાણે તમે અત્યારથી ઉમેદવાર કેમ નથી? જેથી ઉમેદવારો માટે પણ પોતાનો પ્રચાર કરવા, ત્યાંના લોકોનો સંપર્ક કરવા માટે સમય મળી રહે. આ તો છેલ્લી ઘડીએ તમે ઉમેદવાર જાહેર કરો એના કારણે સંપર્ક માટે સમય જ નથી રહેતો. અને જેણે સંપર્ક કર્યો હોય, બિચારા જેણે આખી મહેનત કરી હોય, એવા ઘણા બધા લોકોના ઉદાહરણ આપી શકું છું કે એને પછી ટિકિટ નથી મળતી તો એ નિરાશ થઈને એક બાજુ બેસી જાય, નિષ્ક્રિય થઈ જાય છે. આ પણ પરિસ્થિતિ છે. એટલે કદાચ ઓન ધ સ્ક્રીન કોઈ નહીં કબૂલ, આ ઘણા લોકો ઓફલાઈન કબૂલ કરતા હોય છે કે આ પ્રકારની સ્થિતિ કોંગ્રેસમાં પ્રવર્તી રહી છે. અશોકભાઈ, 2024 નજીક આવી ગયું છે, નો ડાઉટ. અત્યારે તો ભારતભરમાં ભારત જોડો ન્યાય યાત્રા તો અત્યારે રાહુલ ગાંધી કરી જ રહ્યા છે, ક્યાંક મિશ્ર પ્રતિસાદ પણ તેમને મળી રહ્યો છે. પણ સાથે ગુજરાતમાં શું, ગુજરાતમાં કોંગ્રેસ અત્યારે હાલ તો કેટલી તૈયાર અત્યારે હાલ જોવા મળી રહી છે? કારણ કે ગુજરાતમાં અત્યારે પણ એક કે બે સીટ એવી છે કે જ્યાં કોંગ્રેસ હજુ પણ એટલો વિશ્વાસ છે કે ક્યાંક કોંગ્રેસ આ વખતે જીતી શકે છે તેમ, પણ એટલી બધી સક્રિયતા કોંગ્રેસને આ વખતે જોવા મળતી નથી. કયા કારણો સર? ના, એ સાચી વાત છે કે છાપાઓમાં કે ટેલિવિઝનમાં સક્રિયતાના જે દ્રશ્યો છે દેખાતા નથી, પણ હકીકતમાં તો કોંગ્રેસે છેલ્લા લગભગ 4-5 મહિના પહેલાથી જ લોકસભાની ચૂંટણીઓની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આજે પણ હું પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઓફિસમાં હતો એટલે લોકસભા માટે મેનિફેસ્ટો એટલે ચૂંટણી ઢંઢેરો એ લગભગ તૈયાર થવાની સ્થિતિમાં છે કે લોકસભામાં લોકો વચ્ચે અમે શું લઈને જશું, અને આ ચૂંટણી ઢંઢેરાની પૂરી તૈયારી ચાલી રહી છે. અને એનું જે છે જવાબદારી જિગ્નેશ મેવાણી જે ઓલ ઇન્ડિયા મેનિફેસ્ટો કમિટીના સભ્ય છે, એ અત્યારે ગુજરાતના ટૂર ઉપર છે. આજે પ્રદેશ સમિતિમાં લગભગ 30-35 જુદા જુદા સંગઠનો સાથે મિટિંગ થઈ, સાંજે પણ સર્કિટ હાઉસની અંદર મિટિંગ છે, આવતીકાલે કામદાર સંગઠનો સાથે મિટિંગ છે. એટલે એને મેનિફેસ્ટો એટલે ચૂંટણી ઢંઢેરાની સંપૂર્ણ તૈયારી ચાલી રહી છે, નંબર એક. નંબર બીજી વસ્તુ એ છે કે જિલ્લાઓના તમામ પદાધિકારીઓ, તાલુકાના તમામ પદાધિકારીઓ સાથે મુકુલ વાસનિકજી અને શક્તિસિંહ ગોહિલ એ લોકોની જયારે મિટિંગ થઈ ત્યારે તેમને એક લેટર આપવામાં આવ્યું, એક પત્ર આપવામાં આવેલું કે ભાઈ તમે જે નામ ઈચ્છો લોકસભામાં એ નામ તમે પોતે રાખો અને ગુપ્ત રાખવામાં આવશે. એટલે તમામ જિલ્લા પ્રતિનિધિઓ પાસેથી પેલું ફોર્મ ભરાયું છે, નામો બધા આવી ગયા છે. અને આ વખતે આપને કહી દઉં કે પ્રજા એટલે કાર્યકર્તાઓ સાથે પૂછીને નામો નક્કી થશે, અને ચૂંટણી જાહેરાત થયા પછી ઘણા પહેલા અમે આ સ્થિતિમાં પહોંચી જવાના છે કે નામો લોકસભાની ચૂંટણી માટે ઘોષિત થઈ જવાના છે. નંબર ત્રીજી વસ્તુમાં છે પૂછવા માંગુ છું, તમે નામની વાત કરી, નામ જાહેર થઈ જતા હોય છે પછી ક્યાંક પેલું કહેવાય ને કે
નારાજગી પણ જોવા મળતી હોય છે, તેના લઈને પહેલેથી અત્યારે તો કોંગ્રેસે તૈયાર રહેવું પડશે. બિલકુલ બિલકુલ, એના માટેની આખી તૈયારીઓ છે. નામો જાહેરાત થશે એના પહેલા સંમતિ બધાથી લેવામાં આવશે, તમામ લોકોનો પોઝિટિવ આવકાર હશે અને બધું આખું બેકગ્રાઉન્ડ તૈયાર કર્યા પછી જાહેરાત થવાની છે. અને જાહેરાત કર્યા પછી જે લોકોએ ટિકિટ માનેલો માંગી હોય અને જેને નથી મળી એ લોકો પાસે જઈને ઉમેદવાર, સૌથી પહેલા ઉમેદવાર કે ઇન્ચાર્જ જઈને એની સાથે વાત કરશે, એને સાથે લાવવાના પ્રયત્નો કરશે. એટલે તમામ પ્રકારના પ્રયત્નો કોંગ્રેસ તરફથી આ વખતે થવાના છે. અને મને વિશ્વાસ છે કે આ વખતે પ્રજા જે છે, જેમ દાખલા તરીકે વારંવાર ભારતીય જનતા પાર્ટીના મિત્રો કહે છે કે અમે જે કહ્યું કર્યું, અમે કહ્યું જે કર્યું, હવે 307 કે રામ મંદિરનું એક અલગ વસ્તુ છે જેનું સીધા ભાવના સાથે સંબંધ છે. પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરાની અંદર ઘણી બીજી વસ્તુઓ લોકો સમક્ષ મૂકી હતી. દાખલા તરીકે એમણે જાહેરાત કરી હતી કે અમે જે છે એ 2 કરોડ નોકરીઓ આપીશું. નોકરીઓ બાબતમાં પણ પ્રજા વિચારી રહી છે. એમણે જાહેરાત કરી હતી કે 2022 સુધી ખેડૂતોની આવક છે એ 2 ગુણા થઈ જશે, ડબલ થઈ જશે, એ નથી થયું. એમણે જાહેરાત કરી હતી કે બેરોજગાર લોકો જે છે જેને નોકરી નથી એ લોકોને બેરોજગારી ભથ્થું, એટલે જે ભણેલા ગણેલા હોય એને માસિક 3,000, અશિક્ષિત હોય 2,500 એ આપવામાં આવશે, એ કશું નથી આપ્યો. એમણે જાહેરાત કરી હતી કે નવા બાંધો ઊભા કરવામાં આવશે, એ નથી થયું. એટલે પ્રજાકીય કામોની અંદર તમામ પ્રકારના અવહેલના કરવામાં આવી છે. માત્ર ને માત્ર ભાવનાત્મક રીતે આ 2-3 કામો એમણે જરૂર કર્યા છે, પણ એનો સંબંધ સીધા લાગણી સાથે છે, વાસ્તવિક જમીની હકીકત સાથે, લોકોની પ્રશ્નો સાથે નથી. એટલે આ વખતે જે ચૂંટણી છે એ આશ્ચર્યજનક એટલા માટે થશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો વિચાર કર્યા છે કે અમે 400+ કરી દેશું, 500+ કરી દેશું. હવે રામ તો બધાના ભગવાન હતા, અમારા પણ ભગવાન છે, રામને બધા માને છે, અમે પણ માનીએ છીએ. એટલે રામ મંદિર જે છે લાખો લોકો ગયા જવાના છે અને ભવિષ્યમાં પણ જશે, અમે પણ જવાના છે, પણ એના કારણે ચૂંટણીમાં અમે જે છે એ બિલકુલ સ્વીપ કરી જશું. અને જે લોકો મંદિરમાં આવે છે ને રામનું નામ લે છે ભાજપને જ વોટ આપશે, એ પ્રકારની મનોકલ્પનામાં ભારતીય જનતા પાર્ટી મિત્રો, જેવી રીતે કર્ણાટકની અંદર શ્રીએ બજરંગ બલીનું નામ લીધેલું કે બજરંગ બલીની જય, બજરંગ બલીનું નામ લઈને બટન દબાવશો, પણ કર્ણાટકની જનતાએ પોતાનો અલગ ચુકાદો આપ્યો. એટલે રામ ભગવાનના કારણે જીતી જશે ને રામનું નામ લઈને આ વખતે વોટ મળશે, મને થોડીક આ બાબતમાં ઘણી શંકાઓ છે. ભાઈ 2024 નજીક છે, આજે ચાલો સાંસદના કાર્યાલયનું ઉદઘાટન તો કરવામાં આવ્યું, અને સાથે સાથે મેં શરૂઆતમાં કહ્યું, મેં જયવંતભાઈને પણ એ પ્રશ્ન કર્યો કે ના, આ વખતે થોડુંક ભારતીય જનતા પાર્ટી માટે 1-2 સીટ એવી છે કે જ્યાં વધારે પડતું ફોકસ કરવું જરૂરી છે. શું લાગી રહ્યું છે આ વખતે, શું 26 બેઠકો હાંસલ કરશો? કારણ કે જે મુદ્દા હતા અમુક જે પતી ગયા છે, એટલે કે પૂર્ણ વિરામ આવી ગયું છે, અને સાથે જે પ્રમાણે અશોકભાઈએ કહ્યું કે ના, અમુક વાસ્તવિકતાઓ તો અત્યારે તો સ્વીકારવી પણ બહુ જરૂરી છે કે ના, અત્યારે જે જમીનની હકીકત, બેરોજગારીની વાત હોય કે પછી ખેડૂતોની આવકની વાત હોય, તેને લઈને પણ ક્યાંક સવાલો હજુ પણ ઉપસ્થિત છે. શું કહેશો? હું અશોકભાઈની એક વાત સાથે સહમત છું. એમણે સરસ સેન્ટેન્સ આપ્યું વચ્ચે કે આ વખતની ચૂંટણી આશ્ચર્યજનક થશે. ખરેખર એવું અદભુત આશ્ચર્ય કોંગ્રેસના નેતાઓને પૂરું પાડશે કે એમને કલ્પનાય નહીં કરી હોય કે કેટલી બધી જગ્યાએ એમની ડિપોઝિટ ગઈ. કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી વિકસિત ભારત યાત્રા થકી એક સંપર્ક અભિયાન પૂરું થઈ ગયું છે, હવે આજે જયારે કોઈએ કલ્પના નહોતી કરી, કોંગ્રેસના કોઈ કાર્યકરને સપનું પણ નહીં આવ્યું હોય, અને ભારતીય જનતા પાર્ટીએ એક જ દિવસમાં દરેકે દરેક લોકસભાના 26 કાર્યાલયો આજે ધમધમતા કરી દીધા છે. અને દરેકે દરેક કાર્યાલય પર, યજ્ઞભાઈ તમે જ્યાં કોઈ પણ કાર્યાલય પર જશો તો આખા કાર્યાલયો એડમિનિસ્ટ્રેટિવલી સ્ટ્રોંગ થઈ ગયા છે. આવનારા દિવસોમાં દરેક કાર્યાલય દીઠ જવાબદારી આ 30 તારીખ સુધીમાં સોંપાઈ જશે. અમને પણ મીડિયાના ઇન્ચાર્જ તરીકે નિમ્યા છે, ખેડા જિલ્લાનો ઇન્ચાર્જ મને નિમ્યો છે મીડિયા પ્રભારી તરીકે. દરેકે દરેક લોકસભાના મીડિયા પ્રભારીઓ નિમવામાં આવ્યા છે, એ માત્ર એક જ ક્ષેત્રમાં નહીં, દરેકે દરેક ક્ષેત્રના મીડિયા પ્રભારી નિમી દેવામાં આવે છે. મુખ્ય પ્રભારીઓની સાથે દરેક ક્ષેત્રના મીડિયા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. એટલે એડમિનિસ્ટ્રેટિવલી અમે આજે અમારા જે પેપરવર્ક છે એ પૂરું થઈ ગયું છે, જ્યારે રાહુલ ગાંધી હજુ રોડ ઉપર છે. કારણ કે એમને કલ્પનાએ નહીં કરી હોય કે જે રીતે ગુજરાતમાં આ રીતે 26 કાર્યાલયોના ઉદઘાટન થશે, એવી રીતે આખા ભારત વર્ષમાં આ કાર્યાલયના ઉદઘાટનનું રોલર ફરી વળવાનું છે. અને વિકસિત ભારત યાત્રા થકી છેવાડાના વ્યક્તિઓનો
સંપર્ક સાધ્યો છે અને એમની ફરિયાદો એમની જરૂરિયાતોનું નિવારણ થયું છે. તે છતાંય જો કઈ પણ બાકી રહી ગયું હશે તો આ કાર્યાલયના માધ્યમ થકી છેવાડાના વ્યક્તિઓનો ફરીથી એકવાર સંપર્ક થશે, એમને સમજવામાં આવશે, એમને પડતી મુશ્કેલીઓનો સાંભળવામાં આવશે અને એને પરિપૂર્ણતા કરવામાં આવશે. કારણ કે હજુ તો 1.5 મહિના પછી લગભગ મે મહિનામાં ઇલેક્શન આવે એટલે એપ્રિલ મહિનાના લગભગ આઈ થિંક કે પહેલા વીક કે બીજા વીકમાં નિર્ણય લેવાય કે તારીખ ડિક્લેર થાય, તો મે મહિનામાં ઇલેક્શન આવે તો અત્યારે અમારી પાસે સમય છે આ ફેબ્રુઆરી ને માર્ચ બે મહિનાના સમયમાં એડમિનિસ્ટ્રેટિવલી સ્ટ્રોંગ થશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એક નવા જોશ સાથે નવા સમીકરણો સાથે એટલે હજુ ઘણા એવા બધા મુદ્દા છે કે જે મુદ્દાઓ ઉપર કામ કરવું રહ્યું, કારણ કે વિકાસનો કોઈ અંત નથી. વિકાસની પરિભાષા ભારતને જયારે આપણે સંપૂર્ણ વિકસિત બનાવવું હોય, જે રીતે 4 કરોડ લોકોને ઘર આપ્યા છે, તો આવનારા દિવસોમાં હજુ 10 કરોડ લોકો જે ઘર વિહોણા છે એ કેવી રીતે ઘરવાળા થાય, હજુ આવનારા દિવસોમાં ક્યાં જ્યાં પાણી નથી પહોંચ્યું ત્યાં નળથી જળ કેવી રીતે મળે, છેવાડાના વ્યક્તિને પડતી તકલીફો કે ડુંગરાળ પ્રદેશમાં જ્યાં રસ્તા નથી તો ત્યાં રસ્તા કેવી રીતે બનાવાય, શાળાના નવીનીકરણો કેવી રીતે અદભુત રીતે કરવા, આ બધી જ વસ્તુ એક વિકાસની ચાલતી અનંત પ્રક્રિયા છે. અટલ સેતુ બને, અટલ સેતુનું ઉદઘાટન થયું તો એ પરિપૂર્ણતા નથી થઈ, હજુ તો બોમ્બેનો આખો સીલિંગ હાર્બર બનાવવાનો છે. એટલે આવી ઘણી બધી જગ્યાઓ છે, જેમ કલકત્તામાં હુબલી નદી નીચે અંડરગ્રાઉન્ડ રેલવે લાઈન નખાઈ તો કોઈએ કલ્પના કરી હતી, આવી તો ઘણી બધી રેલવે લાઈન મુંબઈના પણ ઘણા બધા પરાવા નાખી શકાય. એટલે ઘણી બધી એવી યોજનાઓ છે કે જે આપણને કરવી પડે, કરવી જોઈએ. આપને રોકવા માંગુ છું સંજીવભાઈ, એક જ મિનિટ. જી, આપને રોકવા માંગુ. જયવંતભાઈ, ખાલી એક જ મિનિટ આપું છું આપને, મને ખાલી પ્રશ્નનો જવાબ આપજો. કોંગ્રેસ પાસે આ વખતે મુદ્દાઓ ઘણા બધા છે, તમે પણ ક્યાંક એક્સેપ્ટ કરશો કે ના આ વખતે ઘણા બધા મુદ્દાઓ કોંગ્રેસ પાસે તો છે, સાથે ભારતીય જનતા પાર્ટી માટે અમુક મુદ્દાઓ પર હવે પૂર્ણ વિરામ આવી ગયું છે, લાઈક 370 હોય કે પછી અયોધ્યાનું રામ મંદિર હોય કે પછી ત્રિપલ તલાકનો મુદ્દો હોય, તો આ વખતે કયા મુદ્દાને લઈને રાજકીય પક્ષો અત્યારે તો મેદાનમાં ઉતરશે? ખાલી એક જ મિનિટમાં કહેજો આપ. ભાજપ માટે રામ મંદિર સૌથી મોટો મુદ્દો હતો, કારણ કે કોંગ્રેસને ટોણા એને સાંભળવા પડતા હતા, મંદિર વહી બનાવેંગે લેકિન તારીખ નહીં બતાવેંગે, તો એ સૌથી મોટો મુદ્દો છે. અને ગઈકાલે જે જનભાવના જોઈ છે આપણે આખા દેશમાં, અને એમાંય તે વડાપ્રધાને કેરળ ને તમિલનાડુમાં મંદિરોના દર્શન કર્યા છે, એટલે એ સૌથી મોટો મુદ્દો રહેવાનો છે. આ આપણે માનીએ કે ન માનીએ, કદાચ આપણે મે મહિનામાં જયારે ચૂંટણી પતી જશે ત્યારે આપણે એમ જ કહેતા હશો કે રામ મંદિર ભગવાન રામ છે ભાજપને ફળી ગયા, અને એ ચોક્કસ થવાનું છે. મારા શબ્દો કદાચ રેકોર્ડ કરવા હોય તો અને ક્લિપ કરવી હોય તો પણ કરી લેજો, કે આ અકલ્પનીય અતુલનીય અને અવર્ણનીય આખી જનભાવના છે. અને એ જનભાવનાને એક ઝીલવાનું કામ એ કોંગ્રેસ કરી શકી હોત પણ કોંગ્રેસે નથી કર્યું, ભાજપે કર્યું છે. ઇન્દિરા ગાંધી સુધીનો સમય એ આખો અલગ હતો, અને ઇન્દિરા ગાંધી પછીનો જે સોનિયા ગાંધીકરણ થયું, હું એનો શબ્દ વાપરું છું, સોનિયા ગાંધીકરણ કોંગ્રેસનો, અને એકદમ જે ક્રિશ્ચિયન અને મુસલમાન, ખાસ કરીને મુસલમાન, એના તરફ જે કોંગ્રેસ વળી છે. અને હું નથી કહેતો, આ હું કહું છું, પણ એની સાથોસાથ એકે એન્ટોનીએ કહેલું છે, અને એના દીકરા અત્યારે ભાજપમાં છે. તો એ 2014 એમણે કહ્યું ઇમેજ બદલવાની જરૂર છે, પરંતુ હાલક ડોલક જે સ્થિતિ નીવડી છે. રાહુલ ગાંધી ઘણીવાર ચૂંટણી આવે ત્યારે ગુજરાતમાં જાય છે બધી જગ્યાએ કે બીજી જગ્યાએ જાય છે, પણ એક જે એની કન્સિસ્ટન્સી રહેવી જોઈએ એ નથી રહેતી. બીજું કે મુદ્દાની વાત કરીએ, ચાલો કે તમે આજે જે પેલી એમના મુદ્દા જે રહેશે હું તમને અત્યારથી કહી દઉં, અને દરેક રાજ્યમાં રહેતા હોય છે, ખેડૂતોને અમે માસિક ભથ્થું આપીશું, એમની લોન માફ કરીશું, મહિલાઓને મદદ કરીશું, હવે એ મુદ્દા પર ભાજપે હાઈજેક કરી લીધા. આ રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢમાં ભાજપ વિરોધ કરતો હતો કે રેવડી રેવડી, પણ એને પોતે પણ રેવડી આપી, સ્કૂટી આપવાનું વચન આપ્યું, લેપટોપ આપવાનું વચન આપ્યું, લાડલી બહેનની યોજના, તો એ મુદ્દા પણ ભાજપે હાઈજેક કરી લીધા. વધુ સારી રીતે કદાચ એને કર્યું, એનું હાઈલાઈટ કર્યા એટલે એને મત મળ્યા.
તો એ વસ્તુ પણ જોવી જરૂરી છે. તમે કઈક નવું, તમે એમ કહો કે ભાઈ ભાજપે આટલા કિલોમીટર રોડ બનાવ્યા, અમે એના આજે તમે અમદાવાદમાં જુઓ તો રોડ કેટલા ખરાબ છે. હું એમ નથી કેતો કે નથી, મુદ્દા નથી, એવું નથી. ઘણા બધા સ્કૂલના પણ પ્રશ્નો બને છે, એજ્યુકેશનના બને છે, હજી નવી શિક્ષણ નીતિનું શું છે એ આખું ક્લિયર નથી. ઘણી બધી વાર કોર્ટમાં આ વડોદરાની ઘટના બની ગઈ તો એવી ઘટનાઓ બને છે, મોરબીની ઘટના બને છે. મુદ્દા છે પણ તમારે એને લોકો સુધી તો પહોંચાડવા પડશે ને. એને તમારે, અમે આવશું તો આ વધારે સારી રીતે એને હેન્ડલ કરીશું એવો વિશ્વાસ જનતામાં પેદા કરવો પડશે, ઉત્પન્ન કરવો પડશે, ત્યારે તમે જીતી શકશો. બિલકુલ સાચી વાત છે. જી અશોકભાઈ, આપને કઈ કહેવું હતું? ને મારે એટલું જ ખાલી કહેવાનું છે કે રાહુલ ગાંધીજીની જે છબી છે કે એની જે વ્યક્તિત્વ છે, આમ પ્રજા એને સ્વીકાર કરતી થઈ છે. ઘણા વિરોધ છતાં પણ આ લોકોએ ઘણા એમને જે છે ડાઉન કરવાના કોશિશો કર્યા છતાં પણ ભારત જોડો યાત્રામાં જોઈ શકતા હશો આપ, દૂર દૂરથી આખા દેશના હજારો લાખો લોકો એમને મળવા જતા હતા અને એમની યાત્રામાં સામેલ થતા હતા. અને અત્યારે જે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઈ છે ઇમ્ફાલથી, હવે આસામમાં પ્રવેશ કર્યા પછી જે આમાં વિશ્વાસ જે છે, ત્યાં વિશ્વાસ શર્માની હાલત ત્યાં આસામમાં ખરાબ થઈ ગઈ છે. હવે રાહુલ ગાંધીજીને મંદિરમાં જવા દેતા નથી, એની સભાની પરમિશન આપવાની ના પાડે છે. કેમ તો આવું થઈ ગયું છે? કેમ આસામનો મુખ્યમંત્રી ગભરાઈ ગયા કે એ લોકો ગભરાઈ ગયા? કારણ કે આમ ગરીબ લોકોથી માંડીને ભણેલા ગણેલા બુદ્ધિજીવી લોકો પણ આજે રાહુલ ગાંધીની યાત્રામાં પોતે ભાગ લે છે અને સમજે છે કે ખરેખર આ દેશને ન્યાયની જરૂર છે, લોકોને ન્યાયની જરૂર છે, લોકો અન્યાયનો સામનો કરી રહ્યા છે. લોકો ન્યાય યાત્રા ક્યાંક આ વખતે લોકસભાની ચૂંટણીમાં ઘણી ફાયદાકારક રહેશે એમ તમને લાગે છે? એવું બિલકુલ બિલકુલ મને વિશ્વાસ છે કે લોકોને કોઈ વિકલ્પ જોઈએ, લોકો જોઈ રહ્યા છે. રામ ભગવાન જે છે એ રામ ભગવાન બદલ જ છે, જે મેં અગાઉ આપને વાત કરી. અને આપણે જયંતભાઈ જે વાત કરતા હતા એમની સાથે સંપૂર્ણ એટલા માટે સહમત નથી કે લોકો રામ ભગવાનને માને છે, મોદી સાહેબને નથી માનતા. જો લોકો એમ માનીને ચાલતા હોય કે જે દાખલા તરીકે કાલે અમે પણ અમારે એમને કહેવાથી અમારા ઘરમાં અમે દીવા પાડ્યા હતા, અમે પણ માનીએ છીએ પણ અમે વોટ નથી આપતા એમને, એવા હજારો લાખો લોકો છે કે રામ ભગવાનમાં માને છે. ચારો ચારો શંકરાચાર્ય પ્રાણ પ્રતિષ્ઠામાં ના આવ્યા, કારણ કે આખું આખું ઇવેન્ટ તમે જો રાજકીય હતું, આ બધું રાજકીય રીતે બધું. હવે બાલા સાહેબ દેવરસ ને મુખ્ય મહેમાન, બાલા સાહેબ દેવરસ નું શું યોગદાન હતું? એના કરતા ઉમા ભારતીને પેલા જે સાધ્વી રીતુમ્બરા હતી, લાલકૃષ્ણ અડવાણી હતા, જે લોકોએ આ બધા મુદ્દાની અંદર પોતાની જાન આપી દીધી હતી. બાલા સાહેબે કશું નથી કર્યું પણ તમે જો રાજકીય રીતે આખું ક્યાંક સવાલ અત્યારે એ પણ થતો હોય છે સંજીવભાઈ કે રામના નામે તરાલ તો વોટ માંગવા માટે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં આવી છે અને આ જે કાર્યક્રમ હતો એ આખો રાજકીય કાર્યક્રમ હતો, ધાર્મિક ન હતો. કઈ રીતે આપ તેને જુઓ છો? યજ્ઞભાઈ, ભારતીય જનતા પાર્ટીએ ક્યારે ભગવાનના નામ, ભગવાન રામના નામે વોટ નથી આપ્યા. ભગવાન રામને જે અન્યાય થયો છે, ભગવાન રામ જયારે એમના નિજ ગૃહે પ્રવેશ્યા છે તો એ પ્રસંગે આ દેશના 4000 સાધુ સંતો, 4500 સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા, તો શું એ રાજકીય રંગ છે? આજે દેશના વરિષ્ઠ લોકો અમિતાભ બચ્ચન કે અભિષેક બચ્ચન હોય કે પછી સચિન તેંડુલકર હોય, તો આ બધા જે પણ લોકો, વિરાટ કોહલી હોય, તો શું આ રાજકીય રંગ છે? જેકી શ્રોફ ઉપસ્થિત રહ્યા તો શું આ રાજકીય રંગ છે? રજનીકાંત ઉપસ્થિત રહ્યા તો શું આ રાજકીય રંગ છે? આજે દેશના જે લોકો શ્રેષ્ઠીઓ છે એ શ્રેષ્ઠીઓની ત્યાં ઉપસ્થિતિ હતી અને અમે આ ઇન્વિટેશન ભારતીય જનતા પાર્ટી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નથી આપવામાં આવ્યું, નિમંત્રણ આપવામાં આવ્યું છે ભગવાન રામના તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યું છે. એટલે જયારે રાજકીય રંગ આપવાનો કોંગ્રેસ દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે એ ખૂબ જ આ ઘટનાને આપણે તેની સામે આ ભારત જોડો ન્યાય યાત્રા ક્યાંક તમને અત્યારે તો ઇફેક્ટ કરશે તેવું લાગતું નથી? જો વિકસિત ભારત યાત્રા એ લોકોની જે ગુજરાતની, જે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓમાં લોકોને કેવી રીતે લાભાન્વિત કરવા એ માટેની યાત્રા છે. રાહુલ ગાંધીએ માત્ર નામ આપ્યું છે ન્યાય યાત્રા, પરંતુ એ તો લોકોને મળે છે. હમણાં થોડાક દિવસમાં ફૂટબોલ રમશે, કોઈકની જોડે દોરડા કૂદશે, કોઈકને હાથ મિલાવશે, સેલ્ફી કરશે. એટલે જેવી રીતે અમને ભારત યાત્રા કરી હતી એ ઇન્ક્રેડિબલ ઇન્ડિયાને જુએ છે,
એક પ્રવાસી તરીકે ટુરિસ્ટો એવી રીતે દાઢી વધારીને ફરશે થોડાક દિવસમાં, હવે નવી સ્ટાઇલની દાઢી જોવા મળશે, નવી ટી શર્ટ જોવા મળશે. તો એક ટુરિસ્ટ, એક ટ્રાવેલર કે જેણે આ દેશને જોયો નથી, કારણ કે રાજવી ઘરાણામાં ઉછર્યા હોય અને ભારતમાં ક્યાંય ફર્યા ના હોય, ભૂલી જાય છે કે એમના બે મહાન મિત્રો ને પણ દાઢી છે, એટલે દાઢી થી નફરત નહીં કરો. હવે જયવંતભાઈ, એક છેલ્લો પ્રશ્ન આપને, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા, શું લાગે છે કઈ યાત્રા અત્યારે તો ક્યાંક સફળ થાય તેવી શક્યતાઓ છે? કારણ કે ભારત જોડો યાત્રા એ ક્યાંક થોડી અફેક્ટ કરી હતી કર્ણાટકના ઇલેક્શનમાં પણ, આ વખતે આ ન્યાય યાત્રા છે એટલે થોડીક અફેક્ટ કરશે કે કેમ? 10 જ સેકન્ડમાં જવાબ આપજો પ્લીઝ. 10 સેકન્ડમાં એક જ વસ્તુ છે કે તમે કર્ણાટકની વાત કરી એની સાથે 100% સહમત, પણ એ કેમ મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢમાં અસર ન કરી? મધ્યપ્રદેશમાં છત્તીસગઢ રાજસ્થાનમાં જ્યાં જ્યાં ગઈ ત્યાં કેમ ન એની પરિણામ આવ્યું? આ એક જ પ્રશ્નનો જવાબ આપણે વિચારીએ તો એનો જે અસરકારકતા છે એ ધ્યાનમાં આવી જશે. તો હવે જોવાનું એ રહ્યું કે લોકસભા 2024 ને લઈને અત્યારે તો પક્ષો તૈયાર જોવા મળી રહ્યા છે, કાર્યાલયના ઉદઘાટન પણ થઈ ગયા છે. હવે કયા મુદ્દાને લઈને કયા રાજકીય પક્ષ કેવી રીતે આગળ વધશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે જયવંતભાઈ, અશોકભાઈ અને સંજીવભાઈ આપ ત્રણ પરમાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરો આર કાર્યક્રમમાં જ આપશો. નમસ્કાર.